મિત્રો, કૃષિ કલ્ચર એ ટુ ઝેડ સિરીઝમાં આપણે એ થી ઝેડ સુધી ખેતીવાડીને લગતા અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. તો આજે આપણે એ ફોર ઓક્સિન વિશે જાણીશું. ઓક્સિન એ એક પ્રકારનો હોર્મોન છે. હોર્મોન એટલે શું? અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થતા સ્ત્રાવો કે જે પોતાની જગ્યાએથી પરિવહન પામી અને કોઈ નિશ્ચિત લક્ષ્યએ જઈ અને કોઈ પ્રક્રિયાનું નિયમન કરે તો તેને હોર્મોન કહે છે. હોર્મોન બે પ્રકારના હોય છે, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જેવા કે ઓક્સિન, કે જેની આજે આપણે ચર્ચા કરીશું. બીજું છે જિબ્રેલિન, કે જેને આપણે જિબ્રેલિક એસિડ કહીએ છીએ. તે એક પ્રકારના ફ્લાવરિંગ હોર્મોન એટલે કે ફૂલને લગતા હોર્મોન તરીકેનું કામ કરે છે. ફૂલનું પ્રમાણ વધારે અને છોડની વૃદ્ધિમાં પણ સારો એવો ફાળો આપે છે. ત્રીજું હોર્મોન કે જે વૃદ્ધિ પ્રેરક છે તે છે સાયટોકાઇનિન. સાયટોકાઇનિન એ કોશિકાની વૃદ્ધિમાં સારો એવો ફાળો આપે છે. નારિયેલના પાણીની અંદર સાયટોકાઇનિન હોય છે અને તેથી જ તેને પંચગવ્યમાં વાપરવામાં આવે છે. બાદ ઘણા વૃદ્ધિ અવરોધકો પણ છે, જેમ કે સાયકોસેલ, કલ્ટાર કે જે આપણે આંબાના પાકમાં વાપરીએ છીએ, ત્યારબાદ એપ્સિસિક એસિડ અને ઇથેલિન. ઇથેલિનની વાત કરીએ તો ઇથેલિનનો ઉપયોગ મગફળીમાં જે છે ડોરમન્સી તોડી અને જર્મિનેશન એટલે કે બીજના અંકુરોનું પ્રમાણ વધારવા માટે થાય છે. અને જ્યારે આપણે એપ્સિસિક એસિડની વાત કરીએ તો ઉભળી પ્રકારની મગફળીમાં ડોરમન્સી જાળવવા એટલે કે અંકુરોને રોકવા માટે તેનો ઉપયોગ થાય છે. ઇથેલિનનો ઉપયોગ ફળને પકવવા માટે, જ્યારે યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે CCC નો ઉપયોગ કેરી તથા અન્ય ફળોના હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ માટે કરવામાં આવે છે. આજના ચર્ચાના વિષય ઓક્સિન વિશે વાત કરીએ તો એ એક પ્રકારનું વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. એના પણ ઘણાય પ્રકાર છે. ઇન્ડોલ બ્યુટારિક એસિડ એ મૂળને લગતું હોર્મોન છે. ત્યારબાદ પ્લાનોફિક્સ આપણે બાયરનું વાપરીએ, તે એક પ્રકારનું ઓક્સિન છે જેની અંદર નેપ્થેલિન એસેટિક એસિડ હોય છે. ઓક્સિનનું પ્રમાણ સૌથી વધુ જ્યાં ટીપ હોય છે, એટલે કે આ શૂટ ટીપ કે જ્યાંથી પાંદડાની વૃદ્ધિ નવી આવે છે ડાળખીઓની, અને આ રૂટ ટીપ કે જેમાંથી નવા મૂળ આગળ વિકાસ પામતા હોય છે. આ બંને જગ્યાએ સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિન જોવા મળે છે. માહિતી મેળવીએ છીએ તો આપણે જોઈ લઈએ કે આ જે ગાંઠા દેખાય છે આમાં તે રાઇઝોબિયમ બેક્ટેરિયાના ગાંઠા છે. આ બેક્ટેરિયા પોતાની અહીંયા વસ્તી બનાવે છે મૂળમાં, અને તેઓ છોડ પાસેથી ગ્લુકોઝ મેળવી અને વાતાવરણીય નાઇટ્રોજન જે છે તે છોડના મૂળને આપે છે. અને હવે તે છોડની ટોટલ જે નાઇટ્રોજનની જરૂરિયાત છે તે પૂરી કરવામાં બહુ સારો એવો ફાળો ભજવે છે. એટલા જ માટે કઠોળ પાકમાં રાઇઝોબિયમની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તથા તેલીબિયા પાકમાં પણ આપવામાં આવે છે. ખેડૂતો એક દળી પાક જેવા કે ઘઉંની અંદર જે નિંદણ નિયંત્રક છાંટે છે દ્વિદળી એટલે કે ગોળ પાનના નિયંત્રણ માટે, તો તે પણ એક પ્રકારનું ઓક્સિન છે જેને આપણે 2,4-D તરીકે ઓળખીએ છીએ. હવે નિપિંગ એટલે કે પોટી કાપવાની પ્રક્રિયા ચણાની અંદર 30-50 દિવસના ગાળે કરવામાં આવે છે. એની અંદર આ જે પોટી હોય કાપી લેવામાં આવે. હવે આપણે જેમ વાત કરીએ એમ કે ઓક્સિન કે જે આ પોટીની વૃદ્ધિમાં ફાળો આપતો હોય છે તે હવે સાઇડની ડાળખીઓની વૃદ્ધિમાં ફાળો આપશે. હવે એને કારણે ફૂલનું પ્રમાણ વધશે અને અંતે ઉત્પાદનમાં વધારો થશે. આ સિવાય આ પ્રક્રિયા જે છે તે એરડાની અંદર પણ કરવામાં આવે છે. એવા પાકો કે જેની સાઇડની ડાળખીઓનું પ્રમાણ વધવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને ફૂલની સંખ્યામાં વધારો થાય છે તેમાં નિપિંગનું ઓપરેશન કરી અને ખેડૂતો વધારે ઉત્પાદન મેળવી શકે છે. ઘણા ખરા કેસમાં કપાસમાં પણ આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે.